नमस्कार विद्यार्थी मित्रों, पटेल विद्यालय सुरेंद्रनगर में आपनो हार्दिक स्वागत करूँ छू। हूँ झाला हेतरबा। आपने धोरण पांच में गुजराती विषय भणावीश। आज आप धोरण पांच में कविता नंबर चार सुंदर सुंदर भणवानी छे। धोरण पांच कविता सुंदर सुंदर काव्य सुंदर सुंदर कविताना कविनु नाम छे धर्मेंद्र मास्तर। कवि छे धर्मेंद्र मास्तर। धर्मेंद्र मास्तर मास्तर एमनो लांबो नाम छे मधुरम। विद्यार्थी मित्रों, आपणी कविता छे सुंदर सुंदर। आपणे कविता भणी એ પહેલાં કવિતા વિશે થોડું સમજી લેવી। આ કવિતા એક પ્રકૃતિ ગીત છે જેમાં પ્રકૃતિ દ્વારા આપણને મળેલા તત્વોના વાત કરવામાં આવી છે કે પ્રકૃતિ ગીતમાં પ્રકૃતિ દ્વારા આપણને ઈશ્વરનો મહિમા દર્શાવવામાં આવ્યો છે કે ભગવાને બનાવેલી ઈશ્વરે બનાવેલી આ પ્રકૃતિ આ વિશ્વ આટલું સુંદર છે તો આ આટલી સુંદર વસ્તુ આટલી સુંદર પ્રકૃતિ બનાવનાર ઈશ્વર વિભુ કેટલો સુંદર હશે। આ પ્રકૃતિ ગીતમાં કવિએ સુરત ચાંદો નદી સરોવર વન ઉપવન વગેરેને સુંદર કહ્યા છે। તેમાં વસતા માછલી પંખી માનવ વગેરેને પણ કવિને સુંદર લાગે છે। પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે। આપણા કાવ્યના કવિ છે ધર્મેન્દ્ર માસ્તર। આ ધર્મેન્દ્ર માસ્તર દ્વારા રચિત કાવ્યમાં આપણે પ્રકૃતિના તત્વો વિશે એના રૂપ વિશે એના નયન રમ્ય દ્રશ્યો દ્વારા આપણે વિભુની કલ્પના કરશું કે વિભુ પ્રકૃતિ આટલી સુંદર છે તો વિભુ કેટલા સુંદર હશે। હવે પહેલા શરૂઆતમાં કાવ્યગાન કરી લેશું। સુંદર 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 સૂરજ સુંદર ચાંદો સુંદર સુંદર સરિતાની સરોવર વિભુ હસે તો કેવા સુંદર એવો થાતો મજ મનમાં સૂરજ સુંદર ચાંદો સૂરજ સુંદર સરિતાની સરોવર વિભુ હસે તો કેવા સુંદર એવો થાતો મજ મનમાં। વિદ્યાર્થી મિત્રો, પહેલા પંક્તિમાં સુંદર 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 એટલે કે નયન રમ્ય આંખોને જોવું ગમે તેવું સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર સુંદર સરિતા ને સરોવર વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। પહેલો શબ્દ છે સૂરજ। સૂરજ એટલે કે સૂર્ય રવિ સુંદર સરિતા ની સરોવર સરિતા એટલે કે નદી સરિતા એટલે
નદી. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા લખાવવામાં આવેલું પોતાની પાકી નોટમાં લખવાનું રહેશે, અને જ્યારે શાળા ખુલે ત્યારે તમારી પાકી નોટ મને બતાવવાની રહેશે. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સૂરજ સુંદર સુંદર સરિતા ને સરોવર વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. હવે આ દુનિયામાં, આ વિશ્વમાં પ્રકૃતિ કેટલી સુંદર છે, બધું જ સુંદર સુંદર છે. સૂરજ સુંદર છે, ચાંદો સુરજ છે, સુંદર સરિતા સુરજ સરિતા સુંદર છે, અને સરોવર પણ સુંદર છે. ઈશ્વરે બનાવેલી બધી વસ્તુઓ સુંદર છે, તો આ બનાવનાર ભગવાન ઈશ્વર કેવા સુંદર હશે. આગળની પંક્તિ છે, ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર વિભુ હશે તો કેવા સુંદર એવું થા તું જ મનમાં. બીજી પંક્તિમાં કવિ કહે છે કે ઉષા સુંદર, ઉષા એટલે કે સવાર, ઉષા એટલે સવાર, પરોઢ પરોઢ. ઉષા એટલે કે સૂરજ દાદા નીકળે, જ્યારે સૂરજ નીકળે એ પહેલાં જેનો એ પહેલાંનો જે સમય છે એને ઉષા કહેવાય. ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર વિભુ હશે તો કેવા સુંદર એવું થા તું જ મનમાં. ઉષા સુંદર છે એટલે કે સવાર સુંદર છે અને સાંજ પણ સુંદર છે. નિશા એટલે સાંજો રાત, નિશા એટલે કે સાંજ, સાંજ. સુંદર વન ઉપવન ગિરિવર એટલે કવિ કહે છે કે સુંદર વન, વન એટલે કે વન્ય જંગલ, વન એટલે જંગલ. વન જંગલ. આ વન કેટલું સુંદર છે, અને ઉપવન અને ગિરિવર પણ કેટલા સુંદર છે. કવિ કહે છે કે વન સુંદર છે, બગીચા સુંદર છે, અને પર્વતો પણ સુંદર છે. ઉપવન એટલે બગીચો, ઉપવન તો બગીચો, બગીચો, અને ગિરિવર એટલે કે પર્વતો, ગિરિવર એટલે પર્વત. કવિ કહે છે કે વન સુંદર છે, બગીચો સુંદર છે, અને પર્વતો પણ સુંદર છે. તો વિભુ એટલે કે ભગવાન કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે. વિભુ એટલે કે ભગવાન, ભગવાન. માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર વિભુ હશે તો કેવા સુંદર એવું થા તું મુજ મનમાં. કવિ ત્રીજી પંક્તિમાં કહે છે કે માછલી સુંદર છે, પંખી સુંદર છે, સુંદર ધરતી શાંત સમીર, ધરતી સુંદર છે અને આ પવન પણ સુંદર છે. આ દુનિયામાં રહેવાવાળા માછલી, પંખી, માણસ અને પવન પણ સુંદર છે. તો આ પ્રકૃતિને બનાવનાર ઈશ્વર પ્રભુ કેવા સુંદર હશે. ધરતી ધરા, ધરા
समीर पवन धरती एटले धरा समीर एटले पवन कविता सुंदर जीवन सुंदर सुंदर तारा आंब विशाल विभो हसे तो केवा सुंदर एवो था तुम ज मन मां कवि कहे छे कि कविता सुंदर छे आपणो जीवन सुंदर छे सुंदर तारा अने आखो आंब विशाल सुंदर छे तो भगवान केवा सुंदर हसे जीवन એટલે કે આપણે જીવન સુંદર છે કવિતા સુંદર છે તારા સુંદર છે અને આખું આપ વિચાર આપ સુંદર છે તો આવું સુંદર પ્રકૃતિ બનાવનાર ઈશ્વર કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે ભાષા સુંદર આશા સુંદર સુંદર હૈયો ને માનવ विभु हसे तो केवा सुंदर एवो था तू मुझ मन मा कवि कहे छे भाषा सुंदर आशा सुंदर सुंदर हयु ने मानव विभु हसे तो केवा सुंदर एवो था तू मुझ मन मा हयु एटले दिल વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કાવ્ય ગાન કરી લઈશું સુંદર 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 સૂરજ ચાંદો સૂરજ સુંદર સરિતાને સરોવર વિભુ હસે તો કેવા સુંદર એવો થાતો મુજ મનમાં ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન પવન ગિરિવર વિભુ હસે તો કેવા સુંદર એવો થા તું મુજ મનમાં માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર વિભુ હસે તો કેવા સુંદર એવો થા તું મુજ મનમાં કવિતા સુંદર જીવન સુંદર સુંદર તારા આંભ વિશાળ विभु हसे तो केवा सुंदर एवो था तू मुझ मन मा भाषा सुंदर आशा सुंदर सुंदर हयो ने मानो विभु हसे तो केवा सुंदर एवो था तू मुझ मन मा विद्यार्थी मित्रों आ काव्य तमारे मोडे करवानी छे पाके करवानी छे विद्यार्थी मित्रों ફરી વાર આપણે અઘરા શબ્દોના અર્થ સમજી લઈ કે સુરત તો કે સૂર્ય અને રવિ સરિતા તો નદી ઉષા સવાર પરોઢ ઉષા એટલે સવારે સૂર્યાસ્ત પહેલાંનું સૂર્યોદય પહેલાંનું સોરી સૂર્યોદય પહેલાં જે રાતો પ્રકાશ પડે છે એને ઉષા કહે છે નિશા એટલે કે સાંજ રાત્રિનો સમય રાત વન જંગલ અરણ્ય પણ કહી શકાય ઉપવન એટલે કે બગીચો ગિરિવર પર્વત વિભુ એટલે ભગવાન ધરતી એટલે ધરા સમીર એટલે પવન ને હયુ એટલે દિલ વિદ્યાર્થી મિત્રો જ્યારે શાળા ખુલે ત્યારે તમારે આ અઘરા શબ્દોના અર્થ અને આ કાવ્ય તમારે પાકી કરીને બતાવવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસ માટે આટલું જ હવે પછીના લેક્ચરમાં ફરી મળશું થેન્ક યુ